નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડિજિટલ મકવાણા ટ્રીગ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિશે અર્થશાસ્ત્રમાં યુનિટ નંબર ચાર બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશેની ચર્ચા વિડીયો લેક્ચરની અંદર કરીશું કે જેની અંદર આપણે કયા કયા પોઈન્ટ ભણવાના છે બેંકનો ઉદ્ભવ અને બેંકનો અર્થ બીજું બેંકોનું વર્ગીકરણ મુખ્ય પ્રકારો વેપારી બેંક અને મધ્યસ્થ બેંક અને ત્રીજું નાણાકીય નીતિ આ પાઠમાંથી એક પાંચ માર્કનો પ્રશ્ન ફરજિયાત પૂછાય છે પણ આજે આ પહેલા વિડીયો લેક્શનની અંદર આપણે ફક્ત વિકલ્પો અને એક વાક્યના મોસ્ટ આઈમ્પી પ્રશ્નોની ચર્ચા કરીશું તો વધારે સમય નહીં લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાસો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પહેલો વિકલ્પ સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે તો સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ મૂડીનો જથ્થો એવો થાય છે બીજો ક્વેશ્ચન ભારતમાં વેપારી બેંકમાં મોટા ભાગે કેટલા પ્રકારના ખાતાઓ હોય છે તો વેપારી બેંકમાં ત્રણ ખાતાઓ હોય છે ત્રીજો ક્વેશ્ચન ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે તો ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે એક વર્ષ સુધીનું હોય છે એટલે કે બાર મહિના માટેનું હોય છે ચોથો ક્વેશ્ચન મધ્યસ્થ બેંક એટલે શું તો મધ્યસ્થ બેંક એટલે બી ઓપ્શન દેશની સર્વોચ્ચ બેંક કે જેને આપણે આરબીઆઈ કહેવામાં આવે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી પહેલી એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસના રોજ આ બેંક શબ્દ જે છે તે બેંક શબ્દ ફ્રેન્ચ શબ્દ બેંકા પરથી અને ઇટાલિયન શબ્દ બેંક ઉપરથી ઉતરી આવેલો છે કે જેનો અર્થ જથ્થો અથવા તો સમૂહ એવો થાય છે પાંચમા વિકલ્પ જોઈએ આરબીઆઈ અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયગાળાનું ધિરાણ લે તો તેના દરને શું કહેવાય ખાસ યાદ રાખજો આરબીઆઈ બીજી બેન્કો પાસેથી જે છે તે ટૂંકા સમયગાળા માટેનું ધિરાણ લે છે ધિરાણ લેવું એટલે કે લોન લેવી તો જ્યારે આરબીઆઈ બીજી બેન્કો પાસેથી લોન લે ત્યારે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે અને આરબીઆઈ જ્યારે બીજી બેન્કો એટલે કે બીજી જે વાણિજ્ય વેપારી બેન્કો છે તેને લોન આપે ધિરાણ આપે તો એને રેપો રેટ કહેવાય છઠ્ઠો ક્વેશ્ચન બેંક રેટ એટલે શું તો ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક સાતમો વિકલ્પ નીચેના પૈકી કયા પ્રકારની થાપણો પર વ્યાજ મળતું નથી તો ચાલુ ખાતાની થાપણો પર વ્યાજ મળતું નથી આઠમો ક્વેશ્ચન લાંબા ગાળાનું ધિરાણ એટલે શું લાંબા ગાળાનું ધિરાણ એટલે કે પાંચથી પંદર વર્ષ સુધીનું ધિરાણ નવમો ક્વેશ્ચન જોઈએ આપણે શાક સર્જનથી ખાલી જગ્યા વધે છે તો શાક સર્જનથી નાણાંનો પુરવઠો વધે છે શું વધે છે નાણાંનો પુરવઠો દસમો વિકલ્પ પ્રાથમિક થાપણ રૂપિયા એક હજાર અને રોકડ અનામતનું પ્રમાણ વીસ ટકા હોય તો બેંક કેટલા રૂપિયાનું શાક સર્જન કરશે તેમ કહેવાય રૂપિયા પાંચ હજાર અગિયારમો વિકલ્પ વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી માટે વિશ્વસનીયતા પૂરી પાડવા બેંક કઈ સુવિધા આપે છે તો પે ઓર્ડરની સુવિધા આપે છે બારમો વિકલ્પ ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ ક્યારથી થયો હતો તો ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ ઓગણીસો ને એકાણુંથી થયો હતો કારણ કે ઓગણીસો ને એકાણુંમાં ભારતે ત્રણ આર્થિક સુધારા અપનાવ્યા હતા જેમાં પહેલું ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ હતું તો ખાનગીકરણના મુદ્દા નીચે તમામ ખાનગી ક્ષેત્રો જે છે તે શરૂ કરવામાં આવ્યા હતા તેરમો વિકલ્પ મધ્યસ્થ બેંક અર્થશાસ્ત્રમાં અથવા તો અર્થતંત્રમાં શાની જવાબદારી સ્વીકારે છે તો આર્થિક સ્થિરતાની ચૌદમો વિકલ્પ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું તો આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ઓગણીસો ને ઓગણપચાસમાં કરવામાં આવ્યું હતું આરબીઆઈની સ્થાપના પૂછવામાં આવે તો સ્થાપના ઓગણીસો ને પાંત્રીસમાં કરવામાં આવી હતી સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ને પાંત્રીસમાં એમ પૂછવામાં આવે કે આરબીઆઈની સ્થાપના કયા ધારા નીચે થઈ હતી તો ઓગણીસસોને ચોત્રીસના ધારા નીચે આરબીઆઈની સ્થાપના થઈ હતી પંદરમા વિકલ્પ જોઈએ આરબીઆઈનું મુખ્ય મથક જે છે તે મુંબઈમાં આવેલું છે પંદરમા વિકલ્પ આરબીઆઈ નીચેના પૈકી કયું ચલણ બહાર પાડે છે તો બે રૂપિયા અને તેથી વધુ કિંમતની નોટ આરબીઆઈ બહાર પાડે છે તો એક રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે એવો પણ તમને પ્રશ્ન થાય તો એક રૂપિયાની નોટ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે જે ખાસ યાદ રાખજો વિકલ્પ તરીકે પૂછાય શકે સોળમો વિકલ્પ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કેટલા છે તો જવાબ આવશે સાત સત્તરમો ક્વેશ્ચન નીચેના પૈકી કયું સાધન નાણાંકીય નીતિનું ગુણાત્મક સાધન છે તો ભેદભાવયુક્ત વ્યાજના દર એ નાણાકીય નીતિનું ગુણાત્મક સાધન છે અઢારમો વિકલ્પ આરબીઆઈ વેપારી બેંક વેપારી રેટ વધારે ત્યારે નાણાંનો પુરવઠો ખાલી જગ્યા થાય છે એટલે કે ઘટે છે મંદીની સ્થિતિમાં આરબીઆઈ બેંક રેટ ખાલી જગ્યા રાખે છે તો ઘટાડીને રાખે છે વીસમો વિકલ્પ ફુગાવાના સમયે આરબીઆઈ શું કરે છે તો ફુગાવાના સમયે રેપો રેટ વધારે છે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા આરબીઆઈ શું કરે છે તો સરકારી જમીનગીરીઓ ખરીદી લે છે બાવીસમો વિકલ્પ ઓગણીસો બાસઠ પછી કુલ થાપણોના કેટલા ટકા સી રાખવાનું આરબીઆઈએ નક્કી કર્યું હતું તો ઓગણીસો બાસઠ પછી કુલ થાપણોના કેશ રિઝર્વ રેશિયો કુલ પ્રવાહિતતાનું પ્રમાણ ગુજરાતીમાં એને એવી રીતે કહી શકાય અને ઇંગ્લિશમાં પૂરું નામ કેશ રિઝર્વ રેશિયો કે જે ત્રણ પોઈન્ટ સોરી ત્રણ ટકાથી પંદર ટકા સુધી રાખવાની આરબીઆઈએ નક્કી કર્યું હતું ત્રેવીસમો ક્વેશ્ચન બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ કુલ થાપણોના કેટલા ટકા કાયદાકીય પ્રવાહિતતા રાખવી જરૂરી છે તો પચીસ ટકા જે છે એ એસએલઆર રાખવું જરૂરી છે સ્ટેટ લિક્વિડિટી રેચ્યો ચોવીસમો ક્વેશ્ચન નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કેટલા છે તો નાણાકીય નીતિના કુલ ચાર ગુણાત્મક સાધનો છે અને આજનો પચીસમો સેલો વિકલ્પ એસએલઆર નીચો હોય તો પ્રજાને કેટલું ધિરાણ મળે છે ઓછું ધિરાણ મળે છે કેવું ધિરાણ મળે ઓછું ધિરાણ તો વિદ્યાર્થી મિત્રો હવે શરૂઆત કરીએ આપણે ક્વેશ્ચન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો વિભાગ બીમાં પૂછાતા આઈએમપી એવા એક વાક્યના ક્વેશ્ચનો શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન બેંકનો અર્થ આપો બેંક એટલે માગવામાં આવે એટલા નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચત તો એકત્રિત કરતી સંસ્થા એટલે શું થાય બેંક તમે તમારી થાપણો બેંકમાં જમા કરાવો છો એને તમે જ્યારે માંગો ત્યારે તમને પરત કરવાની શરતે તમારા પૈસા એકત્ર કરતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે બીજો ક્વેશ્ચન વેપારી બેંકનો અર્થ આપો તો વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના કાર્યો કરે અથવા તો વ્યવહારો કરે ત્રીજો ક્વેશ્ચન મધ્યસ્થ બેંકનો અર્થ આપો તો મધ્યસ્થ બેંકની જે છે એ વ્યાખ્યા આપેલી છે આરપી કેન્ટના મત મુજબ કે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેના દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવેલી છે મધ્યસ્થ બેંક એટલે આરબીઆઈ તો આરબીઆઈ એક એવી બેંક છે કે જે બધી જ બેંકોની સર્વોચ્ચ બેંક ગણાય છે કે જે તમામ નાણાંના જથ્થો જે છે એનું વિસ્તરણ એટલે વધારો અને સંકોચન એટલે કે ઘટાડો એની જવાબદારી બેંકને સોંપવામાં આવેલી છે એને આપણે આરબીઆઈ કહીશું ચોથો ક્વેશ્ચન નાણાંકીય નીતિનો અર્થ આપો તો દેશના નાણાંકીય નીતિનો અર્થ એ રીતનો થાય છે કે દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિને નાણાંકીય નીતિ કહેવામાં આવે છે લોકોનું કલ્યાણ જોવાનું પ્રજાનું હિત જોખમ એની તે રીતે આર્થિક સ્થિરતા જાળવીને સર્વોચ્ચ બેંક દ્વારા એટલે કે આરબીઆઈ દ્વારા નાણાંનો પુરવઠો જો અંકુશિત રાખવાની નીતિ અપનાવવામાં આવે તો એને નાણાંકીય નીતિ કહેવામાં આવે છે પાંચમો ક્વેશ્ચન નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે શું મોસ્ટ એમ્પી કે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે તો તેવા સાધનોને નાણાંકીય નીતિના પરિમાણાત્મક સાધનો કહેવામાં આવે છે તે મુજબ ગુણાત્મક સાધનો એટલે શું તો કે જે સાધનો સમગ્ર અર્થતંત્રમાં બધા ક્ષેત્રોમાં એક સરખી અસર પહોંચાડતા નથી તો તેવા સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહેવામાં આવે છે જો એક સરખી અસર પહોંચાડે તો પરિમાણાત્મક સાધનો એક સરખી અસર અર્થતંત્ર પર ન પહોંચાડે તો તે ગુણાત્મક પરિવર્તનો થાય છે જોઈએ આપણે સાતમો ક્વેશ્ચન અંગ્રેજીમાં બેંક શબ્દ શા માટે વપરાયો વપરાવા લાગ્યો પ્રાચીન સમયમાં યુરોપમાં શરાફો ઢળતી પાટલી એટલે કે બેન્ચ પર નાણાંના જથ્થાની ફેરબદલી કરતા હતા તો અંગ્રેજીમાં બેંક શબ્દ વપરાવા લાગ્યો મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં દેશમાં અને ક્યારે સ્થપાઈ હતી તો વિશ્વની સૌપ્રથમ બેંક સ્પેન દેશમાં સૌ સોને એકમાં ક્યારે સૌ સોને એકમાં સ્થપાઈ હતી તેનું નામ શું હતું એ પછી નવ ક્વેશ્ચન છે નવમો ક્વેશ્ચન વિશ્વની સૌપ્રથમ પ્રથમ બેન્કનું નામ જણાવો તો વિશ્વની સૌપ્રથમ બેંક બેંક ઓફ બાર્સિલોના છે ખાસ યાદ રાખજો કઈ બેંક છે બેન્ક ઓફ બાર્સિલોના કે જેની સ્થાપના સ્પેનમાં સૌ સોને એકમાં થઈ હતી દસમો ક્વેશ્ચન બેંકની જરૂરિયાત શા માટે ઉદ્ભવી હતી તો નાણાં આધારિત અર્થવ્યવસ્થાના નાણાંની સાસવણી કરવા માટે હેરફેર કરવા માટે અને મૂલ્યની જાળવણી માટે બેંકની જરૂરિયાત ઊભી થઈ અગિયારમાં ક્વેશ્ચન અતિરક્ત નાણાંનું બેંક શું કરે છે અતિરક્ત એટલે વધુ પડતા નાણાં જો બેંકમાં હોય તો તે પૈસાનું બેંક શું કરે અતિરક્ત નાણાંનું બેંક દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે શું કરે રોકાણ કરે છે જો બેંક પાસે વધારે પૈસા હોય તો એ પૈસા રોકાણ કરે કે જેથી દેશનો વિકાસ થાય બારમા ક્વેશ્ચન ફરતા નાણાંનું મૂલ્ય કેવું હોય છે ફરતા નાણાંનું મૂલ્ય વધતું હોય છે કેવું હોય છે વધતું તેરમા ક્વેશ્ચન વેપારી બેંક કેવી સંસ્થા છે તે શા માટે કાર્ય કરે છે વેપારી બેંક ધંધાદારી સંસ્થા છે અને તે નફા માટે કાર્ય કરે છે વેપારી બેંકો નફો કઈ રીતે કમાય છે તો ક્વેશ્ચન છે તો વેપારી બેંકો થાપણોના વ્યાજના દર કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરીને નફો મેળવે છે ખાસ યાદ રાખજો તમે જ્યારે બેંકમાં પૈસા મૂકવા જાઓ છો ત્યારે તે સમયે ધિરાણ કહેવાય અને ધિરાણ ઉપર બેંક ઓછા ટકાવારી તમને વ્યાજ આપે અને તમે જ્યારે બેંક પાસેથી લોન લેવા જાઓ છો ત્યારે બેંક તમારી પાસેથી વધુ ટકાવારીએ તમને લોન આપે છે તો બે વચ્ચે જે ડિફરન્સ છે તો એ ડિફરન્સમાંથી બેંક પોતાનો નફો કરે છે ધારો કે તમે બેંકમાં પૈસા મૂકવા ગયા છો પાંચ હજાર રૂપિયા તો એના પર તમને સાત ટકા લેખે વ્યાજ મળશે અને જ્યારે તમે બેંકમાંથી પચાસ હજાર કે લાખ રૂપિયા ઉપાડવા જાઓ છો લોન તરીકે તો એ લોન ઉપર બેંક આઠ ટકા વ્યાજ રાખે છે જે તમારે ભરવું પડશે તો સાત અને આઠ આ બે વચ્ચે એક ટકાનો જે તફાવત જોવા મળે છે એક ટકામાંથી બેંક નફો કરે છે આગળ વાત કરીએ પંદરમો ક્વેશ્ચન બેન્કોને વેપારી બેન્કો શા માટે કહેવામાં આવે છે તો બેન્કો નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટેનો ધંધો કરે છે એટલા માટે એને વેપારી બેન્કો કહેવામાં આવે છે સોળમો ક્વેશ્ચન બેન્કો થાપણોના બદલામાં થાપણદારોને શું ચૂકવે છે તો થાપણદારોના એની થાપણો જે બેન્કમાં મૂકેલી છે તેના બદલામાં વ્યાજ ચૂકવે છે શું ચૂકવે છે વ્યાજ કયા પ્રકારની થાપણો પર બેંક વ્યાજ આપતી નથી તો ચાલુ ખાતાની થાપણો પર બેંક વ્યાજ આપતી નથી થાપણોના પ્રકાર જણાવો તો થાપણોના પ્રકાર કુલ ચાર છે એમાંથી પહેલું છે ચાલુ ખાતાની થાપણ બચત ખાતાની થાપણ રિકરિંગ ખાતાની થાપણ અને લાંબા ગાળાની એટલે કે ફિક્સ ડિપોઝિટ પ્રકારની ખાતણ થાપણો પછી જોઈએ ઓગણીસમો ક્વેશ્ચન ચાલુ ખાતાની થાપણો ખાતું કોણ ખોલાવી શકે છે તો ચાલુ ખાતાની થાપણોનું ખાતું ધંધાદારી પેઢી કે એકમો ખોલાવી શકે છે કોણ ખોલાવે ધંધાદારી પેઢી અથવા તો એકમો બચત ખાતાની થાપણોનો અર્થ આપો બચત ખાતાની થાપણ ટૂંકા ગાળાની બચતો છે જેમાંથી પૈસાની જરૂર પડે ત્યારે ચેકબુક દ્વારા ડેબિટ કાર્ડ દ્વારા ક્રેડિટ કાર્ડ દ્વારા આપણે પૈસા ઉપાડી શકીએ છીએ અને આવી બેંકો પર બેંક વ્યાજ આપે છે એકવીસમો ક્વેશ્ચન કયા પ્રકારની થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે તો લાંબા ગાળાની થાપણો પર ફિક્સ ડિપોઝિટ પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે બાવીસમો ક્વેશ્ચન લાંબા ગાળાની ધિરાણની મુદત કેટલી હોય છે તો વિકલ્પમાં વાત કરીએ તે મુજબ પાંચથી પંદર વર્ષ સુધીની હોય છે વેપારી બેંકનું મહત્ત્વનું કાર્ય શું છે તો શાક સર્જનનું મહત્વનું કાર્ય છે તો શાક સર્જન કોને કહેવાય ચોવીસમો ક્વેશ્ચન શાક સર્જન એટલે બેન્કો પાસે જે પ્રાથમિક થાપણો હોય તેનાથી નવા થાપણોનું સર્જન કરી ધિરાણ કરવાની પ્રક્રિયાને શાક સર્જન કહેવામાં આવે છે પચીસમો ક્વેશ્ચન બેંકો શા માટે શાક સર્જનનું કાર્ય કરે છે તો નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુસરવા અથવા તો એને અનુરૂપ રહે તે માટે બેન્કો શાક સર્જનનું કામગીરી કરે છે છવ્વીસમો ક્વેશ્ચન કોલ મની એટલે શું એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા ટૂંકા ગાળાનું ધિરાણ આપે તો તેને કોલ મની કહેવામાં આવે છે એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા એટલે આરબીઆઈ દ્વારા ટૂંકા ગાળા માટેનું જે ધિરાણ આપે જે લોન આપે એને કોલ મની કહેવામાં આવે છે સત્યાવીસમો ક્વેશ્ચન નાણાંની ચૂકવણીની વિશ્વસનીયતા માટે બેંકો ગ્રાહકોને કઈ સુવિધા આપે છે તો ગ્રાહકોને પે ઓર્ડરની સુવિધા આપવામાં આવે છે અઠ્યાવીસમો ક્વેશ્ચન અઠ્યાવીસમો ક્વેશ્ચન એન ઈ એફ ટીનું પૂરું નામ જણાવો તો એન ઇફ ટીનું પૂરું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર શું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર ઓગણત્રીસમો ક્વેશ્ચન આર ટીજીએસનું પૂરું નામ જણાવો તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ ત્રીસમો ક્વેશ્ચન કોર બેન્કિંગનો અર્થ જણાવો તો સી ઓ આર પૂરું નામ થાય છે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ એટીએમનું પૂરું નામ ઓટોમેટિક ટેલર મશીન સ્પેલિંગો ખાસ યાદ રાખજો સ્પેલિંગોની અંદર મિસ્ટેક હશે તો ધોરણ બારના લેવલે તમને પૂરા માર્ક મળશે નહીં તમે પૂરું નામ સાચું લખ્યું છે પણ સ્પેલિંગ મિસ્ટેકને કારણે માર્ક મળશે નહીં તો ઓટોમેટિક ટેલર મશીન ડીમેટ ખાતું એટલે શું તો ડીમેટ ખાતું એટલે શેર બોન્ડ ડિબેન્ચર જેવી જામીનગીરીઓ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવા માટેનું મશીન અથવા તો ખાતું તો એને ડીમેટ ખાતું કહેવામાં આવે છે શેડ્યુલ બેન્કો કોને કહેવાય તો શેડ્યુલ બેંકો એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓગણીસો ચોત્રીસના કાયદાની બીજી અનુસૂચિ પ્રમાણે જે બેન્કોની સ્થાપના થઈ હોય તેને શેડ્યુલ બેન્કો કહેવામાં આવે છે મધ્યસ્થ બેંકોને કહેવાય તો દેશની સર્વોચ્ચ બેંક જે દેશના નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રે મદદ કરે તેની નિયંત્રણ કરે પ્રોત્સાહન આપે અને દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવે તો એને મધ્યસ્થ બેંક કહેવામાં આવે છે પાંત્રીસમું ભારતના મધ્યસ્થ બેંક કયા નામથી ઓળખવામાં આવે છે તો ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે ઓળખવામાં આવે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી તો પહેલી એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસના રોજ રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું તો પહેલી જાન્યુઆરી ઓગણીસો ને ઓગણપચાસના રોજ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો કે મુંબઈમાં અડત્રીસમો ક્વેશ્ચન ભારતમાં ચલણી નોટો બહાર પાડવાનો અધિકાર કોણ ધરાવે છે તો ચલણી નોટો બહાર પાડવાનો અધિકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધરાવે છે એટલે કે આરબીઆઈ ભારતમાં ચલણી સિક્કાઓ બહાર પાડવાનો અધિકાર કોની પાસે છે તો ભારત સરકારનું નાણાં ખાતું સિક્કાઓ નાણાં ખાતું બહાર પાડશે અને નોટો જે છે તે આરબીઆઈ બહાર પાડશે ચાલીસમાં ક્વેશ્ચન કઈ બેંક વેપારી બેન્કો માટે સંકટ સમયની અંતિમ સહાયક તરીકે કાર્ય કરે છે તો મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ જે છે તે બધી જ બેંકો જે છે તેની સંકટ સમયની અંતિમ સહાયક બેંક તરીકે ઓળખવામાં આવે છે એકતાલીસમાં ક્વેશ્ચન ભારતમાં વિદેશી હુંડિયામણના જથ્થાની સરખામણી સોરી સાસવણી કોણ કરે છે તો આરબીઆઈ કરે છે પછી વાત કરીએ આપણે ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે તો ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ કરે છે કોણ કરે છે આર બી આઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે અહીં જવાબ દેખાતો નથી પણ યાદ છે તેતાલીસમાં ક્વેશ્ચન અર્થતંત્રમાં ફુગાવો કે મંદી ક્યારે સર્જાય છે તો જ્યારે નાણાંની માંગ અને પુરવઠામાં અસમતોલા સર્જાય ત્યારે ફુગાવો કે મંદી સર્જાય છે ખાસ યાદ રાખજો જ્યારે માંગ અને પુરવઠો અસમતોલ હોય સરખો ન હોય ત્યારે શું સર્જાય છે તેજી અથવા તો મંદી સર્જાય છે ચુમ્માલીસમાં ક્વેશ્ચન નાણાકીય નીતિને શા માટે સ્થિરીકરણની નીતિ કહેવામાં આવે છે તો નાણાકીય નીતિ અર્થતંત્રના નાણાંની માંગ અને પુરવઠાના સંચાલન અને નિયંત્રણ કરે છે તેથી સ્થિરીકરણની નીતિ કહેવામાં આવે છે બેંક રેટ એટલે શું તો કે વેપારી બેંકો વેપાર આરબીઆઈ જે છે એ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે કરે તેને વેપારી બેન્કે અથવા તો બેન્ક રેટ કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો આરબીઆઈ વેપારી બેન્કોને ધિરાણ આપશે એટલા માટે એને બેન્ક રેટ કહેવામાં આવે ને જ્યારે વેપારી બેન્કો આરબીઆઈને પાછું ધિરાણ આપે તો એને રિવર્સ રેપો રેટ કહેવાય એટલે કે ઊંધું છેતાલીમાં ક્વેશ્ચન આરબીઆઈ કયા સંજોગોમાં બેંક રેટ વધારે છે ફુગાવાના સમયમાં સુડતાલીસમાં ક્વેશ્ચન નાણાકીય નીતિ એટલે શું તો આ ક્વેશ્ચન બીજી વખત આવ્યો છે એટલે રિવિઝન નહીં કરીએ આપણે અડતાલીસમાં ક્વેશ્ચન અર્થતંત્રમાં ફુગાવો ક્યારે સર્જાય છે તો માંગ કરતા પુરવઠો વધુ હોય ત્યારે ક્યારે સર્જાય છે માંગ કરતા પુરવઠો વધુ હોય ત્યારે અર્થતંત્રમાં ફુગાવો સર્જાય છે જો અર્થતંત્રમાં નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો ઓછો હોય તો કઈ પરિસ્થિતિ સર્જાય છે તો મંદીની સર્જી પરિસ્થિતિ સર્જાય છે કઈ મંદી પચાસમાં ક્વેશ્ચન મંદીની સ્થિતિમાં આરબીઆઈ બેંક રેટમાં શું ફેરફાર કરે છે તો બેન્ક રેટ ઘટાડે છે એકાવન ક્વેશ્ચન મોંઘા નાણાની નીતિ એટલે શું તો બેંક રેટ ખૂબ જ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાની નીતિ કહેવામાં આવે છે આજના છેલ્લા બે ક્વેશ્ચનો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેન્કોને ટૂંકા ગાળા માટે નાણાં આપે તો એને રેપોરેટ કહેવાય રિવર્સ રેપોરેટ કોને કહેવાય તો કે જે વ્યાજના દરે વેપારી બેન્કો આરબીઆઈને ટૂંકા ગાળા માટેનું ધિરાણ આપીએ તો એને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે અહીં જે છે એ આરબીઆઈ વેપારી બેન્કોને પૈસા આપે છે એટલા માટે રેપો રેટ થાય છે જ્યારે રિવર્સ રેપોરેટ કોને કહેવાય તો કે વેપારી બેન્કો આરબીઆઈને પૈસા આપશે તો એને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના આપણા મોસ્ટ આઈમ્પી એવા વિકલ્પો અને એક વાક્યના ક્વેશનો તો ધોરણ બારના તેમજ કોમ્પિટેટિવને લગતા અને બી એડના સેમેસ્ટર વનને લગતા વિડિયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી ટેલિગ્રામ ચેનલમાં જોડાવ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો